દાંતા તાલુકામાં ખૈવાડ ગામમાં આઝાદીના વર્ષો બાદ પ્રથમવાર બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ સેવા શરૂ થતાં ગામ લોકોએ બસને વધાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ખૈવાડ ગામના લોકોને ક્યાં જવા માટે 5 થી 7 કિલોમીટર ચાલીને જવું પડતું હતું અને ત્યારબાદ કોઈ વાહનમાં બેસી આગળની મુસાફરી કરતા હતા. ખૈવાડ ગામમાં બસ કે કોઈ વાહન સેવાની સગવડ નથી, જેની જાણ અંબાજી ડેપો મેનેજરને કરાતા બસ સેવા શરૂ કરાઈ હતી. પાલનપુર વિભાગના નિયામક કિરીટભાઈ ચૌધરીના અભિગમ સાથે અંબાજી ડેપો મેનેજર રઘુવરસિંહના પ્રયાસોથી પ્રથમવાર ખૈવાડ દાંતા બસ શરૂ કરાઈ. ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં આ બસ સેવા શરૂ કરવામાં આવી. આઝાદીના વર્ષો બાદ બસ સેવા શરૂ થતાં ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બસ સેવા શરૂ થતાં ડેપો મેનેજર સહિત વિવિધ પ્રતિનિધિઓનું સાલ ઉઢાડી સાફો પહેરાવી ગામ લોકોએ સ્વાગત કર્યું હતું. ખૈવાડ દાંતા બસ સેવા શરૂ થતાં ગામના લોકો ખુશીના માહોલમાં જોવા મળ્યા હતા. અને અહીંયા ડેપો મેનેજર અંબાજી તરીકે પોસ્ટિંગ થયેલો છું. આજથી 3-4 દિવસ પહેલાં અમારા આ રૂટમાં ફરતા ડ્રાઈવર શ્રી દિલીપસિંહ દ્વારા મને એ જાણવા મળી કે ખૈવાડ કરીને એક ગામ છે, એ ગામમાં આઝાદીના આટલા વર્ષ પછી પણ કોઈ પણ વાહનની સગવડ નથી. તેથી ગામ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે અને એક લાંબુ અંતર કાપીને અમને શિક્ષણ અર્થે જવું પડે છે. ત્યારબાદ ગામના પ્રતિનિધિ શ્રી લાલભાઈ દ્વારા મને મુલાકાત કરાઈ. લાલભાઈને મુલાકાત કર્યા પછી લાલભાઈએ આખી વાત મારા ધ્યાને મૂકી. એ વાત ધ્યાને આવતા સૌપ્રથમ મને આશ્ચર્ય થયું કે આવું તો કેવી રીતે શક્ય બને. પછી રૂબરૂ મુલાકાત કરી ગામ તથા રસ્તાનો સર્વે કર્યો અને એ તમામ વસ્તુને જોતાં મને એવું થયું કે ખરેખર આઝાદીના આટલા વર્ષ પછી પણ કોઈ જગ્યાએ બસની સગવડ ન હોય તે ખરેખર યોગ્ય ન કહેવાય. માટે હું એસટી નિગમ વતીથી આજે રોડ સર્વે કર્યા બાદ નવીન શિડ્યુલ નવીન ટ્રીપ અહીંયા ચાલુ થાય, જે કરીને ગામના લોકો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લે તે માટે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા. પણ અમારા આશ્ચર્ય વચ્ચે આટલા આઝાદીના વર્ષ બાદ જ્યારે પ્રથમવાર બસ આવી તો એનું એટલું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ગામના પ્રતિનિધિઓ અને આગેવાનોએ ગામ બસ અને તેના શિડ્યુલ તેના ડ્રાઈવર કંડક્ટર સાથોસાથ અમારું સૌનું પણ ખૂબ હાર્દિક સ્વાગત કર્યું. તે બદલ હું સૌનો આભારી છું અને આ બસ ભવિષ્યમાં પણ ચાલુ રહે, ગ્રામવાસીઓને વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો રહે તે માટે નિગમ હંમેશા પ્રયત્નશીલ રહેશે. આભાર. જીડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.